हेलो एवरीवन, आई एम फाल्गुनी। वेलकम टू माय चैनल मॉम्स रेसिपी। आज हूँ अँ आमचूर पाउडर की रेसिपी बताईश। अत्यारे मार्केट में अथाणा केरीओ आवा माँडी है, जात जातनी केरीओ आवे छे। अने अत्यारे मे महीना में तड़को पण खूबज पड़ी रह्यो छे, तो एवामां आपणे जो आमचूर पाउडर बनावीए तो बहार करता सारो अने सस्तो पण बनी जशे अने खूबज सफेद बन से। ए कई रीते सफेद बन से ए हूँ तमने ट्रीक बतावीश। मैं अहीं एक किलो राजापुरी केरी लीधी छे। राजापुरी केरी खाट्टी होवाथी आमचूर पाउडर खटाश में पण वधारे सारो रहे छे। तमारे बीजी कोई पण केरी यूज करवी होय ए तमे यूज करी शको छो। मैं आ केरी एक किलो लीधी छे, राजापुरी छे, जेने मैं धोई ने राखी छे। हवे आगळना जे डीटा छे, छोल छे, ए बधुं हूँ काढ़ी लईश। राजापुरी केरीनी मैं छोल काढ़ीने राखी छे। ए कड़क होवाथी एना अथाणा पछी आमचूर पाउडर खाटी मीठी आंबलीओ ए बधुं सारूं थाय छे, तेथी मैं राजापुरी केरी लीधी छे। अने अहींया मैं पोटेटो स्लाइसर आवे छे ए लीधी छे, छीणी जे कहीए छे मोटा काणावाळी, एनाथी पण सारी थशे। तो हवे हूँ तमने छोलीने बताऊं। छीणी छे तो आमांथी पाणी नथी निकळतुं, तमे जोई शको छो। अने एकदम मोटी मोटी अने थीक पड़े छे, आ रीतनी करवानी। एक केरी मैं छीणी दीधी छे, जो कितनी मोटी अने एवी छीण निकली छे। पोटेटो स्लाइसर हो एनाथी ज करवानो, जेथी थीक पण थशे अने आमां जरा पण पाणी नथी, तमे जोई शको छो। जरा पण पाणी ना, झीणी जे छीणी होय छे ने एनाथी पाणी वळे छे, એટલે મેં મોટી સ્લાઇઝર લીધી છે। હવે આ સફેદ થાય એના માટેની એક સિક્રેટ વસ્તુ છે, એ છે લીંબુ। લીંબુ જે સફેદ કરવાનું કામ કરે છે અને આખું એક વર્ષ સુધી તમે સ્ટોર કરી શકો છો। તો હું આની અંદર એક કેરીની અંદર એક લીંબુ નાખીશ, તો અત્યારે એક લીંબુ કટ કરીને આની અંદર એડ કરી રહીશું। મેં એક લીંબુનો રસ કાઢીને રાખ્યો છે, એ હવે આની અંદર એડ કરી રહીશું અને આને હલાવી દેવાનું એકદમ। કેરી છે ને એને છીણતા ફાવે, તો મેં લીંબુ અને કેરીને મિક્સ કરીને એક બાઉલમાં ભરી દીધું છે, તો હવે સાઈડમાં મૂકું છું। અને હવે બીજી કેરી લીધી છે, જે હવે હું એને છીણી લઈશ। બીજી કેરી પણ મેં આવી રીતે છીણીને રેડી કરી દીધી છે, હવે એને પણ બાઉલમાં, આ એક બાઉલ લીધો છે એની અંદર ભરી દઈશ અને એને અંદર ફરીવાર લીંબુ એડ કરીશું। જેટલી આપણે કેરી લઈએ ને એટલું જ એનું માપ છે લીંબુ લેવાનું, જેથી આપણી કેરી ખટાશમાં વધારે ખાટી થાય છે અને સફેદ થાય છે। આ મેં ભર બાઉલમાં લઈ લીધું છે, હવે એની અંદર આપણે લીંબુ એડ કરીશું। હવે આની અંદર હું લીંબુ એડ કરી રહી છું, એક લીંબુ લીધું છે, એ પણ આવી રીતે સાથે મિક્સ કરી દઈશું અને તડકામાં સૂકવી દઈશું। ત્રીજી કેરી પણ મેં છોલીને રેડી કરી દીધી છે। એક કિલોના ત્રણ બાઉલ મેં કર્યા છે, ત્રણેયમાં મેં લીંબુ નાખીને રહેવા દીધું છે। આ એક વર્ષ સુધી તમે મૂકી રાખશો આમચૂર પાવડર તો બગડશે નહીં, અને આની અંદર હવે હું લીંબુ એડ કરી રહી છું અને આનાથી એકદમ સફેદ પાવડર થશે। બહાર જે આમચૂર પાવડર થોડોક શ્યામ કલરનો હોય છે ને, પણ આ એકદમ સફેદ થશે। હવે આને હું તડકામાં સૂકવી દઈશ, હવે બે દિવસ પછી હું તમને બતાવીશ કે આ કેટલું કડક અને કેટલો સફેદ થયો છે। તો બે દિવસ સુધી એને આપણે તડકામાં રહેવા દઈશું। છીણને તડકામાં સૂકવી દીધી છે પ્લાસ્ટિકના મીણિયા ઉપર, એકદમ છૂટી છૂટી સારી રીતે સૂકવી દીધી છે, તમે જોઈ શકો છો। હવે બે દિવસ સુધી હું આમને આમ રહેવા દઈશ, બે દિવસ પછી તમને બતાવીશ કે આમચૂર પાવડર કેવો બન્યો છે। રાજાપુરી કેરીને મેં છીણીને રાખી હતી આમચૂર પાવડર બનાવવા માટે, તો એકદમ એ સુકાઈ ગયું છે। તો હવે આની રીત આને સારી રીતે હું પાવડર બનાવી દઈશ મિક્સર જારમાં। મેં એક મિક્સર જાર લીધું છે, હવે એની અંદર એડ કરી રહી છું। બે થી ત્રણ દિવસમાં એ સુકાઈ જશે। આને હવે સારી રીતે હું પાવડર બનાવી દઈશું। પાવડરને મેં મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દીધો છે, એકદમ સરસ સફેદ થઈ ગયો છે, તમે જોઈ શકો છો। બહાર કરતાં તો એનો કલર બહુ જ સરસ આવ્યો છે, વ્હાઈટ કલરનો જોઈ શકો છો ને તમે।
તો આવી રીતે જ તમે એક વર્ષ માટે બનાવીને મૂકી શકો છો. જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.